તો બનાસકાંઠાના દિયોદર માર્કેટયાર્ડમાં જણસ પલળી ગઈ છે. દિયોદરા માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસ પલળી જતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ત્યારે માર્કેટયાર્ડમાં આવક વચ્ચે વરસાદ થતા જણસ પલળી જવાનો મામલો સામે આવ્યો છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ધવલ જોશી આપણી સાથે જોડાયા છે. ધવલ જણાવશો, ખાસ કરીને હજી તો આ ચોમાસાની શરૂઆત છે, આ રીતે જણસ પલળી ગઈ છે, ખેડૂતો પરેશાન, શું વિગત? ચોક્કસથી વાત કરવામાં આવે તો હજુ ચોમાસાની શરૂઆત થઈ રહી છે અને ચોમાસાના પ્રથમ વરસાદની શરૂઆત થઈ છે. દિયોદર પંથકમાં ગઈકાલે સાંજના સમયે જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો અને તે બાદ જે વરસાદ થયો, અડધો કલાકના વરસાદમાં દિયોદર માર્કેટયાર્ડમાં પડેલી તમામ જણસી છે તે પલળી જવા પામી છે. મહત્વની વાત છે કે ખેડૂતોએ પોતાના ખેતરોમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે મહા મહેનત કરીને મગફળી સહિતના પાકોનું વાવેતર કર્યું અને તે જણસી તૈયાર કરીને તેઓ માર્કેટયાર્ડમાં વેચવા ગયા અને તે સમયે જે પ્રકારે વરસાદ થયો ને તેના વરસાદને કારણે આ જણસીઓ પલળી જતા અત્યારે તો ખેડૂતોને પારાવાર નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. મહત્વની વાત છે કે ખેડૂતો માટે અત્યારે લણણીનો સમય ચાલી રહ્યો છે અને આવા સમયે જો વરસાદની શરૂઆત થાય તો ખેડૂતો માટે ક્યાંક ને ક્યાંક નુકસાનની ભીતિ છે તે સેવાઈ રહી છે. જે પ્રકારે અત્યારે તો દિયોદર એપીએમસીમાં જણસી પલળી છે અને તેને કારણે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. જી જી, આભાર ધવલ સમગ્ર માહિતી બદલ.